મારા પતિ મારાથી 20 વર્ષ મોટા હતા. અમારી વચ્ચે ખૂબ જ લડાઈ ઝઘડા થતા હતા. એક દિવસ મારા પતિનું બીપી હાઈ થઈ ગયું અને તેમને લકવો થઈ ગયો. તે પથારીવશ થઈ ગયા. તે રાતના રોતા હતા અને વારંવાર મને સ્ટોર રૂમ બાજુ ઇશારો કરતા હતા. હું જ્યારે સ્ટોર રૂમમાં જતી તો અંદર કોઈ હોતું નહીં. પછી એક દિવસ મારા પતિનું મૃત્યુ થઈ ગયું. તેમનું 12મું પત્યા પછી ત્રીજા ચોથા દિવસે હું સ્ટોર રૂમની સફાઈ કરી રહી હતી. સ્ટોર રૂમની સફાઈ કરતી વખતે મારી આંખો ફાટી ગઈ, કેમ કે સ્ટોર રૂમમાં તો મારા પતિ. કહેવાય છે કે જિંદગી બધાની સાથે એક દિવસ ન્યાય જરૂર કરે છે. ઘણા લોકો સાથે ન્યાય થઈ જાય છે અને તેમને ખબર પણ નથી પડતી. હું પણ એવા લોકોમાંથી જ એક હતી. મારું નામ રીચા છે. હું વધારે દેખાવડી નહોતી. મારા માતા પિતાએ મારા લગ્ન એક સરકારી નોકરી કરતા માણસ સાથે કરાવ્યા હતા, જે ખૂબ જ સારી પદવી ઉપર હતા. પણ મારાથી 20 વર્ષ મોટા હતા અને તેમના માથા પર જરાય વાળ નહોતા. અમે જ્યારે પણ સાથે બહાર જતા તો અમને જોઈને બધા એવું સમજતા. દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કે હું એમની દીકરી છું. તેમણે મને કહ્યું કે હું થોડુંક વધારે જમતી જાઉં અને પોતાનું વજન વધારું, જેના કારણે હું થોડી થોડી એમના બરાબર લાગું. મેં મજાકમાં કહી દીધું કે હું વજન વધારું એના કરતાં તમે પોતાનું વજન ઓછું કરી લો ને. એટલું કહેતા જ તે ગુસ્સે થઈ ગયા અને તરત જ મને ગાલ ઉપર થપ્પડ મારી દીધી. હજી અમારા લગ્નને 10 જ દિવસ થયા હતા અને એમણે મારા ઉપર હાથ ઉપાડ્યો. એમણે મને એટલી જોશથી થપ્પડ મારી કે હું નીચે પડી ગઈ. હું હેરાન રહી ગઈ કે હું તો મજાક કરી રહી હતી અને આમને તો મને એટલું જોરથી માર્યું કે હું જમીન પર પડી ગઈ. મને કહેવા લાગ્યા કે સ્ત્રી છો તો સ્ત્રી બનીને રહે. હું તારા માટે બધું જ કરું છું અને આગળ પણ કરતો રહીશ, પણ તને કોઈ હક નથી કે તું આવી રીતના મારો મજાક ઉડાડે. મેં કીધું કે હું તો ખાલી અમસ્તું જ કહી રહી હતી, પણ એમને આ વાતનું બહુ ખોટું માની લીધું. પછી પણ તે ઘણી વખત મને જેમ તેમ બોલે રાખતા અને રોજ રોજ મારા માટે એવી વસ્તુ લઈ આવતા ખાવા માટે જેને લીધે મારું વજન વધી જાય. તે બહારથી કેક, પેસ્ટ્રી, પીઝા, બર્ગર એવું લઈને રોજ મને ખવડાવતા. બધાને લાગતું કે તે મને કેટલું પ્રેમ કરે છે, તે રોજ મારા માટે કંઈક ને કંઈક લઈને આવે છે. પણ હકીકત તો એ હતી કે તે જલ્દીથી મારું વજન વધી જાય એવું ઈચ્છતા હતા. એટલે આવી બધી વસ્તુઓ મારા માટે લઈ આવતા હતા. મને રોજ રોજ આવું બહારનું ખાવું ગમતું નહીં. બહારનું ખાવાના કારણે મારું પેટ ખરાબ થઈ ગયું. પણ તેમણે કહ્યું કે તારે આ બધું ખાવું જ પડશે. આવું બધું ખાવાના કારણે મારું વજન તો વધી ગયું, પણ હું ખૂબ જ ખરાબ દેખાવા લાગી. બધા મને કહેવા લાગ્યા કે તું લગ્ન પહેલા કેટલી પાતળી હતી અને આટલી જલ્દી તારું આટલું બધું વજન કેમ વધી ગયું. મારા પતિએ મને બીજાને કંઈ પણ કહેવાની ના પાડી હતી. તેમણે લગ્નના 10મા દિવસે જ મારા પર હાથ ઉપાડ્યો હતો. તે મારા મા બાપને ગાળો આપતા અને મને જેમને તેમ બોલતા રહેતા. તેઓ મને પોતાની કમાણીમાંથી એક પણ રૂપિયો આપતા નહોતા. મારી જિંદગી ખૂબ જ ખરાબ રીતે ગુજરી રહી હતી. તે મને જરાય માન સન્માન પણ આપતા નહીં. હવે તો તેમણે મને કહેવાનું શરૂ કરી દીધું કે પૈસા જોતા હોય તો કંઈક કામ શરૂ કરી દે. મારી જિંદગીમાં જરાય શાંતિ નહોતી. હંમેશા કોઈ ને કોઈ વાત ઉપર તે મારી સાથે લડાઈ કરતા રહેતા. મેં સ્કૂલમાં નોકરી કરવાની શરૂ કરી દીધી. મારી હાલત એટલી ખરાબ હતી કે ક્યારેક ક્યારેક તો સ્કૂલમાં વિદ્યાર્થીઓની સામે પણ મને રડવું આવી જતું. બાળકો હેરાન થઈ જતા કે ટીચરને શું થયું છે. તે મને પૂછતા, પણ મારી પાસે તેમને કહેવા જેવું કંઈ હતું નહીં. મારી પાસે પોતાનું કહેવાય એવું કોઈ નહોતું જેની આગળ હું પોતાનું દુઃખ વ્યક્ત કરી શકું. મારા પતિની વિચારધારા ખૂબ જ જૂનવાણી અને પછાત હતી. તેઓ કહેતા કે ઘરવાળીને હંમેશા દાબમાં રાખવી જોઈએ, નહીંતર તે તમારું માન નહીં રાખે અને માથે ચડી જશે. એટલે હું મારી પત્ની સાથે મારકૂટ કરતો રહું છું અને તેને મારા દાબામાં રાખું છું. તેઓ પોતાના મિત્રોની સામે પણ મને જેમ તેમ કહી દેતા અને મારું અપમાન કરતા. હજી સુધી અમારે કોઈ બાળક પણ નહોતું થયું. હું ખૂબ જ દુઃખી રહેતી હતી. કોઈ પૂછે તો ખોટું બોલવું પડતું હતું કે હું ખૂબ જ ખુશ છું. ખબર નહીં મારા પતિને મારાથી શું વાંધો હતો. હું તેમને મનાવવા માટે ઘણા પ્રયત્નો કરતી. તે જે પણ કહેતા તે બધું જ માનતી. હું તેમનું કહ્યું બધું જ કરતી, છતાં પણ ખબર નહીં કેમ તેમને મારા ઉપર ગુસ્સો આવતો જ. મને એવું લાગતું હતું કે તેમને ગુસ્સો કોઈ બીજી વાતનો છે જે મારી ઉપર કાઢી રહ્યા છે. કેમ કે મારા ઉપર ગુસ્સો નીકળ્યા પછી તે પોતાના મિત્રો સાથે બહાર જતા રહેતા, તેમની સાથે હસી મજાક કરતા અને ખૂબ જ ખુશ રહેતા. ક્યારેક ક્યારેક તેમના મિત્રો અમારા ઘરે પણ આવતા. જ્યારે પણ તેમના મિત્રો ઘરે આવતા ત્યારે મારો આખો દિવસ રસોડામાં જતો. આટલું કરતી તો પણ હું તેમની નજરોમાં ખરાબ હતી. એવું શું કામ હતું તે મને સમજણ નહોતી પડતી. ક્યારેક એમ થતું કે મારા ઘરને કોઈની નજર લાગી ગઈ છે અથવા તો કોઈએ કંઈક કાળો જાદુ કર્યો છે. મારા પતિ જે ઓફિસમાં કામ કરતા હતા તેમાં તેઓ ખૂબ રૂપિયા કમાતા હતા. તે વારંવાર ગાડી બદલતા રહેતા, પોતાના બધા જ મોટ શોખ પૂરા કરતા, પણ મને શું જોઈએ તેનાથી તેમને કંઈ જ મતલબ નહોતો. હું પોતાનો ખર્ચો પોતે જ પૂરો કરતી હતી. ધીમે ધીમે આસપાસ બધાને ખબર પડી ગઈ કે આ બંને વચ્ચે ખૂબ જ લડાઈ ઝઘડા થયા કરે છે. એક દિવસ તો અમારા બંને વચ્ચે ખૂબ જ મોટા પાયે લડાઈ ઝઘડો થઈ ગયો. મારા પતિ જોર જોરથી ખીજાવા લાગ્યા કે વ્યવસ્થિત જમવાનું બનાવી નથી શકતી, આજે તે દાળ શું કામ બનાવી છે, કોઈ સારું શાક નહોતી બનાવી શકતી, તને ખબર છે કે મને દાળ ભાવતી નથી. મેં પણ ગુસ્સામાં કહી દીધું, તમારે જે ખાવું હોય તે લઈ આવી દેવાય, તો બનાવી દઉં ને, બાકી મારી પાસે એટલા રૂપિયા પણ નથી કે બહારથી ખરીદીને લઈ આવું. મેં આટલું કીધું અને મારા પતિ ખૂબ જ વધારે ગુસ્સે થઈ ગયા. તે એટલા બધા ગુસ્સે થઈ ગયા કે તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને તેમણે મને કહ્યું કે અત્યારે ને અત્યારે મારા ઘરની બહાર નીકળી જા, તું અહીં નહીં રહી શકે, તું મને પહેલાથી જ ગમતી નહોતી,
હું તો તારી સાથે મજબૂરીમાં રહેતો હતો. મારા પતિને એટલો ગુસ્સો આવી ગયો કે તેમનું બીપી હાઈ થઈ ગયું અને તે પડી ગયા. મને કંઈ સમજાણું નહીં કે હું શું કરું. તેમની હાલત જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મેં જલ્દી એમ્બ્યુલન્સને ફોન કર્યો અને તેમને હોસ્પિટલ લઈ ગઈ. પણ ડૉક્ટરે કહ્યું કે બીપી ખૂબ જ વધી જવાના કારણે તેમને લકવો થઈ ગયો છે. હવે તે ચાલી નહીં શકે, કંઈ બોલી પણ નહીં શકે. તેમનું આખું શરીર બેકાર થઈ ગયું છે. ફક્ત તેમની આંખો હલનચલન કરી શકે છે અને હાથની અમુક આંગળીઓ. ખૂબ વધારે ગુસ્સો કરવાને લીધે તેમનું બીપી હાઈ થઈ ગયું હતું અને પછી તેમને લકવો થઈ ગયો. થોડા દિવસો તેમને હોસ્પિટલમાં રાખ્યા અને પછી હોસ્પિટલમાંથી રજા આપી દીધી. હવે હું જ તેમની દેખરેખ કરતી હતી. તે કંઈ બોલી ન શકતા અને હલનચલન પણ નહોતા કરી શકતા. છતાં પણ તેમની આંખોમાં પોતાના વર્તન પ્રત્યે જરાય મેં પસ્તાવો ન જોયો. જે પણ થયું તેમાં હું કંઈ કરી શકવાની નહોતી. પણ તેમની હાલત જોઈને હું દુઃખી હતી. હું નહોતી ઈચ્છતી કે તેમની સાથે આટલું ખરાબ થાય. હું એક ભારતીય નારી છું એટલે ક્યારેય એવું નહીં ઈચ્છું કે મારા પતિને કંઈ પણ નુકસાન થાય. પછી ભલે પતિ ગમે એવો હોય, પણ પતિ પતિ હોય છે. હું આખો દિવસ તેમની સેવા કરતી અને સાથે સાથે નોકરી પણ કરતી. મારી સેવા જોઈને હવે મારા પતિની આંખોમાં મારા પ્રત્યે થોડો સ્નેહ મને દેખાતો. કદાચ એમને અહેસાસ થઈ ગયો હતો કે હું જે પત્નીને જેમને તેમ બોલતો તેની સાથે મારપીટ કરતો, મારા ખરાબ સમયમાં તેણે જ મારો સાથ આપ્યો અને કેટલી સેવા કરે છે મારી. એક દિવસ હું નોકરી પર જવા માટે જલ્દી જલ્દી ઘરનું કામ કરી રહી હતી ત્યારે મારા પતિએ મને કંઈક અજીબ ઇશારો કર્યો. અજીબ એટલા માટે કે તે મને જે પણ ઇશારાથી સમજાવતા હું એને સમજી જતી, જેમ કે તેમને ભૂખ લાગી છે, બાથરૂમ જવું છે. પણ આ વખતે તેમણે જે ઇશારો કર્યો તે કંઈક અલગ હતો. તેઓ સ્ટોરરૂમ તરફ ઇશારા કરી રહ્યા હતા. પહેલાં તો હું કંઈ સમજી નહીં, પછી સમજાણું એટલે મેં તેમને પૂછ્યું કે સ્ટોરરૂમ બાજુ ઇશારો કેમ કરો છો, શું છે ત્યાં, શું તમારે ત્યાં જવું છે? તો તેમણે નાનો ઇશારો કર્યો. તે વારંવાર સ્ટોરરૂમ તરફ ઇશારો કરતા રહેતા હતા. મને કંઈ સમજાતું નહોતું. હું સ્ટોરરૂમમાં જઈને જોઈ આવી પણ ત્યાં કોઈ હતું પણ નહીં. મેં તેમને કહ્યું કે તમે શું કહેવા માગો છો તે મને નથી સમજાતું, એટલે તે ચૂપ થઈ ગયા. મેં ઘરમાં એક નોકરાણી રાખી હતી, કેમ કે હું આખો દિવસ ઘરે ના રહી શકું. પૈસાની સખત જરૂર હતી એટલે હું નોકરી પણ છોડી શકું તેમ નહોતી. અને હવે મારા પતિ પણ કામ પર જઈ શકે તેમ હતા નહીં. ઓફિસ તરફથી બધું ક્લિયર થઈ ગયું હતું. તેમને ફંડ વગેરે જે મળવાનું હતું તેમાં થોડો ટાઈમ લાગે એમ હતો. તેમના ફંડ માટે પણ હું રોજ રોજ ઓફિસમાં ફોન કરતી, પણ ઓફિસવાળા મને કંઈક ને કંઈક બહાના બતાવી દેતા. મારા પતિને ઘણા લોકો ઓળખતા અને એનાથી ડરતા પણ હતા. તેમનું કામ એવું હતું કે તેમની સાઇન વગર તે પૂરું ન થઈ શકે, અને એ વાતનો ફાયદો મારા પતિ ઉપાડતા હતા. અમુક લોકો મારા પતિ પાસે ફાઇલ પર સાઇન કરાવવા આવતા તો મારા પતિ તેમની પાસેથી મોટી રકમ વસૂલ કરતા. પણ હવે પૈસા આવવાનું બિલકુલ બંધ થઈ ગયું હતું. સગા સંબંધી પણ જે પહેલા આવતા અને મીઠી મીઠી વાતો કરતા અને પોતાનું કામ કઢાવતા તે લોકોએ પણ હવે આવવાનું બંધ કરી દીધું હતું. ક્યારે કોઈનો ફોન પણ ના આવતો એટલે મારા પતિને અહેસાસ થઈ ગયો હતો કે ખરાબ સમયમાં પત્ની જ કામ આવે છે. મારા પતિ રોજ સ્ટોરરૂમ તરફ ઇશારો કરતા અને રડતા. ક્યારેક ક્યારેક તો એમની હાલત જોઈને મારી આંખમાં પણ આંસુ આવી જતા. અમારા લગ્નને હજી જાજો સમય નહોતો થયો, 3 વર્ષ થયા હતા. હા, એ વાત અલગ છે કે આ 3 વર્ષમાં તેમણે મને ખૂબ જ હેરાન કરી હતી, પણ મેં તેમને માફ કરી દીધા હતા, કેમ કે તેમના કર્મોની સજા ભગવાને તેમને આપી દીધી હતી. તો હવે હું પણ થાવ સજા દેવાવાળી. પણ હું તેમની એ વાતથી હેરાન હતી કે તેઓ શોરૂમ તરફ શું કામ ઘડી ઘડી ઇશારો કરી રહ્યા છે. એમના કહેવાથી હું શોરૂમમાં જઈને જોતી, પણ મને ત્યાં કંઈ જ નવું દેખાતું નથી. પણ કંઈક તો હતું જેના લીધે મારા પતિ વારંવાર ઇશારો કરતા હતા, કેમ કે ખાટલે પડેલો માણસ ક્યારે ખોટું નહીં બોલ્યું. એક દિવસ અમારા ઘરે કોઈ છોકરી આવી અને પોતાને મારા પતિની પિતરાઈ બહેન કહેવા લાગી. તે મારા પતિથી તો મળી નહીં પણ મારી સાથે વાતો કરવા લાગી, જેમ કે બાકીનો પગાર ક્યારે મળશે, ફંડ ક્યારે હાથમાં આવશે વગેરે વગેરે. મેં કહ્યું કે મને ખબર નથી, હું રોજ ફોન તો કરું છું ઓફિસમાં પણ તે લોકો કંઈક ને કંઈક બહાના કરે છે. પછી તે કહેવા લાગી કે ફંડના તો ઘણા બધા રૂપિયા આવશે, તો આટલા રૂપિયાનું શું કરીશ? મેં કહ્યું કે કોઈ મોટી અને સારી હોસ્પિટલમાં આમનો ઇલાજ કરાવીશ, બની શકે કે તે ઠીક થઈ જાય. મારા પતિની આ બહેન જેનું નામ જુલી હતું મને કહેવા લાગી કે આનો તો પગાર પણ સારો હતો અને બધા પાસેથી લંચ પણ લેતો હતો, તો પછી આટલા બધા રૂપિયા ક્યાં ગયા? ક્યાંક એને બીજા લગ્ન તો નથી કરી રાખ્યા ને? મેં કહ્યું કે મને ખબર નથી, પણ તેઓ મને તો હાથમાં પૈસા આપતા નહોતા. તો તે કહેવા લાગી કે જરૂર તેની બીજી પત્ની હશે. મેં કહ્યું કે જો એવું હોત તો અત્યાર સુધી મને ખબર પડી જ ગઈ હોત. જુલી કહેવા લાગી કે તું ખોટું બોલેશ, તે એક સરકારી નોકરીમાં ઊંચી પદવી પર હતો, સારો પગાર હતો અને લંચ પણ લેતો હતો. તો ઘરમાં કેટલો બધો રૂપિયા આવતો હોય, તો જરૂર કંઈક છુપાવી રહી છો. આ સાંભળીને મને ગુસ્સો આવી ગયો. મેં કહ્યું કે હું પોતે નોકરી કરીને મારો ખર્ચો પૂરો કરતી હતી, તેઓ મને એક પણ રૂપિયો આપતા નહોતા. પણ જો તને શંકા હોય તો તું પોતે તપાસ કરી લે અને ગોતી લે તેમના રૂપિયા અને બીજી પત્નીને પણ, અને જો મળી જાય તો મને પણ બતાવજે. આનાથી વધારે હું કંઈ નહીં કહી શકું. આટલું સાંભળીને તે ગુસ્સાથી ઊભી થઈ ગઈ અને કહ્યું કે તું ખૂબ જ ઉદંડ છે. મારો પતિ પણ ખૂબ જ ઉદંડ હતો, એટલે તો અત્યારે ખાટલામાં પડ્યો છે. આટલું કહીને તે ગુસ્સામાં પગ પછાડતી જતી રહી. મને થયું કે દુનિયામાં કેવા કેવા માણસો હોય છે, બીમારની તબિયત નથી પૂછતા અને રૂપિયાની ચિંતા કરે છે. હું ઊભી થઈને મારા પતિ પાસે ગઈ અને મેં તેમને જુલી વિશે વાત કરી. તેઓ મારી વાત સાંભળી રહ્યા હતા અને સમજી પણ રહ્યા હતા,
પણ કઈ બોલી શકતા નહોતા. પણ એમની આંખમાં આંસુ આવી ગયા. તેમની આંખો જોઈને એવું લાગતું હતું કે તે મને ઘણું બધું કહેવા માંગે છે. હું પૂરા મનથી મારા પતિની સેવા કરતી હતી. ડોક્ટર પાસે પણ વારંવાર ચેક કરાવવા લઈ જતી, પણ હર વખતે ડોક્ટર એવું જ કહેતા કે તમે ઈચ્છો તો બીજા કોઈ ડોક્ટરને બતાવી દો, પણ મને નથી લાગતું કે આ હવે ઠીક થઈ શકશે. ડોક્ટરની વાત સાંભળીને મારી હિંમત તૂટી જતી. ડોક્ટર હર મહિને ચેક કરતા, પણ હર વખતે એમ જ કહેતા કે આની ઠીક થવાની કોઈ આશા ન રાખતા. મારા પતિ હજી સ્ટોરરૂમ તરફ ઇશારો કરતા અને રોતા. તે આખો દિવસ ખૂબ જ ઉદાસ અને ચિંતામાં રહેતા. હવે ધીમે ધીમે તેમનું ખાવા પીવાનું પણ ઓછું થઈ ગયું હતું. ડોક્ટરનું કહેવું હતું કે જો આમ જ ચિંતામાં રહેશે તો દવા બહુ અસર નહીં કરે. એક દિવસ જયારે હું સુઈને ઉઠી અને મારા પતિને ઉઠાડવા ગઈ તો તેમણે આંખો ખોલી નહીં અને તેમનું શરીર પણ ઠંડુ પડી ગયું હતું. મેં જલ્દી ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટર આવ્યા અને ચેક કર્યું અને કહ્યું કે આ તો રાતના જ મૃત્યુ પામ્યા છે. આ સાંભળી હું રડવા લાગી. ડોક્ટરે મને સમજાવ્યું કે આમાં રોવાય નહીં. તમારા પતિ જે હાલતમાં હતા તે ખૂબ જ પીડામાં હતા. એના કરતા તો તે મરી ગયા તે સારું થયું, કેમ કે તે ખૂબ જ રીબાતા હતા. પછી મેં પણ પોતાની જાતને સાચવી અને વિચાર્યું કે ડોક્ટર સાચું કહી રહ્યા છે. તે ઉભા થઈ શકે તેમ ન હતા એટલે પીડામાંથી છૂટ્યા. પરંતુ જે પણ હોય, મને મારા પતિને ગુમાવવાનું ખૂબ જ દુઃખ થયું હતું. જેવા પણ તે હતા, પણ તેમની હયાતીમાં હું પોતાને સુરક્ષિત અનુભવતી. તે હતા તો એવું લાગતું કે મારું કોઈ પોતાનું છે, ભલે નામનું જ હોય, કેમ કે મારા લગ્ન પછી મારા માતા પિતા તો મૃત્યુ પામ્યા હતા. હવે આ દુનિયામાં મારું કોઈ હતું નહીં. હું એકલી પડી ગઈ હતી, મૂંઝાઈ ગઈ હતી અને એકલતાને દૂર કરવા માટે હું કંઈક ને કંઈક ઘરનું કામ ગોતીને કરતી રહેતી. નોકરાણીને મેં હજી કાઢી નહોતી, તે મારી સાથે જ રહેતી હતી. કમસે કમ તેના રહેવાથી મને એકલા પણ ન લાગતું અને થોડુંક મન લાગતું ઘરમાં. હું બહાર ખૂબ જ ઓછી નીકળતી હતી. બહારનું કામ બધું નોકરાણી કરી આવતી હતી. એક દિવસ હું ઘરનું કંઈક કામ કરી રહી હતી ત્યારે ઘરનો દરવાજો પકડ્યો. નોકરાણીએ જઈને દરવાજો ખોલ્યો અને આવીને મને કહ્યું કે તમને મળવા માટે કોઈ બહેન આવ્યા છે, તેની સાથે એક નાનો છોકરો પણ છે. મેં કહ્યું કે તેમને અંદર આવવાનું કહે. તે જયારે અંદર આવી તો હું તેને ઓળખવાની કોશિશ કરવા લાગી કે ક્યાંક મેં એને જોઈ હોય, પણ તે મારી જાણીતી નહોતી. પછી તે જે બોલી તેના કારણે મારા માથા ઉપર પહાડ તૂટી પડ્યો. તે કહેવા લાગી કે તારા પતિ મારા પણ પતિ હતા. તમારા લગ્નના 2-3 મહિના પછી જ તેમણે મારી સાથે લગ્ન કર્યા હતા. અમારો આ એક દીકરો પણ છે અને હવે અમારો હક લેવા હું અહીં આવી છું. મને ખૂબ જ દુઃખ થયું કે મારા પતિ બીજા લગ્ન કરી લીધા હતા એટલે જ તેઓ મારી સાથે આવું વર્તન કરતા હતા અને મને જરાય માન સન્માન દેતા નહોતા. મારો બધો જ ગુસ્સો તે સ્ત્રી પર નીકળી ગયો. મેં કહ્યું કે તને શરમ ન આવી કે એક પરણેલા પુરુષ સાથે તે સંબંધ રાખ્યા? તારા કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. તારા લીધે જ મારા પતિ મને પ્રેમ નહોતા કરતા, દિવસ રાત મારતા રહેતા અને ખૂબ જ હેરાન કરતા. રૂપિયા પણ ન આપતા, કેમ કે પોતાના બધા જ રૂપિયા તારી પાછળ ઉડાડતા હશે. તે જયારે બીમાર પડ્યા અને ખાટલા પર પડ્યા હતા જયારે તેમની સેવાની જરૂર હતી ત્યારે તારો હક ક્યાં ગયો હતો? તે વખતે ખાલી મેં તેમની સેવા કરી છે. મારી વાત સાંભળીને તે બોલી, હું કઈ જાણતી નથી, મેં લગ્ન કરવા માટે નહોતું કર્યું, તેમને જ મારી સાથે લગ્ન કરવા હતા. હવે મારા દીકરાનો હક મને જોઈએ છે. તે સરકારી નોકરીમાં સારા હોદ્દા પર હતા, કેટલા બધા રૂપિયા કમાતા હતા, તો તેમની પાસે ઘણી બધી મિલકત હશે. તે મિલકતમાંથી મને મારો હક જોઈએ અને હવે મૃત્યુ પછી તો તેમનું પેન્શન પણ આવતું હશે, તો મને દરેક વસ્તુમાં મારો ભાગ જોઈએ. મેં ગુસ્સામાં તેને કહ્યું કે મારી પાસે કંઈ જ નથી. તે તારી પાછળ અને ખબર નહીં તારા જેવી બીજી કેટલી પાછળ ક્યાં ક્યાં ખર્ચ કરતા હતા. તેમણે ક્યારેય મને એક રૂપિયો પણ આપ્યો નહોતો. હું પોતાનો ખર્ચો નોકરી કરીને પોતે જ ઉપાડતી હતી અને આ ઘર પણ ભાડાનું છે. મારી વાત સાંભળીને એને મારા પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આટલા રૂપિયા કમાવાળા માણસે પોતાનું ઘર પણ ન બનાવ્યું હોય? તેણે અંદર આવીને આખા ઘરમાં તપાસ કરવાનું શરૂ કર્યું, પણ આખા ઘરમાં તેને કંઈ જ મળ્યું નહીં. આખરે કંટાળીને તે મને ધમકાવીને જતી રહી કે હું કોર્ટમાં જઈશ અને પોતાનો હક જરૂર મેળવીને રહીશ. હે ભગવાન, હજી ખબર નહીં કેટલી પરીક્ષાઓ બાકી હતી મારી. હું પોતાનું માથું પકડીને બેસી ગઈ. હવે જલ્દી મેં મારા પતિના ઓફિસમાં ફોન કર્યો અને કહ્યું કે મને જલ્દી બધા જ પૈસા જોઈએ છે. આ આવી હતી તેની હિંમત જોઈને લાગતું હતું કે તે એક પણ પૈસો મને લેવા નહીં દે. વારંવાર ઓફિસમાં ફોન કરીને અને ઓફિસના ધક્કા ખાઈને હું કંટાળી ગઈ હતી, પણ તે લોકો રૂપિયા દેવાનું ટાળતા હતા. હવે તો મારી નોકરી પણ છૂટી ગઈ હતી. ઘરમાં રૂપિયાની ખૂબ જ તંગી હતી. ધીમે ધીમે હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એક ટાંક સરખું જમવાનું પણ નહોતું મળતું. ક્યારેક ક્યારેક મને ભૂખ્યા જ સુઈ જવું પડતું હતું. મેં નોકરાણીને પણ નીકાળી દીધી હતી. તેને કહ્યું હતું કે હું તને પગાર નહીં લઈ શકું એટલે તું ક્યાંક બીજે કામ કરી લે. ભૂખને કારણે મારી તબિયત ધીમે ધીમે ખરાબ થવા લાગી. ક્યારેક બીમાર થઈ જતી તો દવા લેવાના પણ રૂપિયા નહોતા. 2-3 દિવસમાં પોતે જ ઠીક થઈ જતી હતી. મારી તબિયત વધારે નબળી પડી ગઈ હતી. શરીર એટલું નબળું થઈ ગયું હતું કે ખાલી હાડપિંજર હોય એવું લાગતું હતું. બીજે નોકરી કરી શકું તેમ પણ નહોતી. મારી નોકરાણી ખૂબ ભૂલી હતી. તે ક્યારેક ક્યારેક અમારા હાલચાલ પૂછવા આવતી અને મને કંઈક ખાવાનું પણ દઈને જતી. એક દિવસ મકાન માલિક આવ્યા અને કહ્યું કે મકાનનું ભાડું આપો નહીતર મકાન ખાલી કરી દો. હું તેમની પાસે ખૂબ જ ગર કરી કે હું ક્યાં જઈશ, પણ મકાન માલિક ખૂબ જ પથરદિલ હતો. મારા રડવાની તેના પર કંઈ જ અસર થઈ નહીં. તે ધમકી દઈને જતો રહ્યો કે ઘર ખાલી કરી દે નહીતર કાલે આવીને બધું જ સામાન બહાર ફેંકી દઈશ. પછી થોડી વાર રહીને તે કંઈક વિચારીને મારી પાસે પાછો આવ્યો.
અને કહેવા લાગ્યો કે તું પીછે તમારા ઘરમાં રહી શકે છે, જે પણ ભણી દીકરો હતો. હું ખુશ થઈ ગઈ કે બધા જ મકાન મળી પણ મારી ઉપર દયા આવી ગઈ હતી, પણ તેના નજરોમાં દયાને ખુશ દેખાઈ રહી હતી. તે મારી પાસે આવ્યા અને મારા પપ્પા પર હાથ રાખી અને ધીમેથી ખૂબ દબાવીને બોલ્યા, તું મારી વાત સમજી ગયો છો, જો તું પીછે તો ભણી દીધા વગર તમે રહી શકો છો, પણ તમારી બધી વાત તારે માની પડશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. તે મને વિચારવાનો સમય આપીને જતો રહ્યો. હું મનમાં ને મનમાં મારા પતિને પૂછી રહ્યો હતો કે કમસે કમ હું તો પોતાનું બનાવી દીધું હોત, જેથી હું પોતાની આબુ બચાવીને ઘરમાં સુરક્ષિત રહી શકત. પણ મેં વિચારી લીધું હતું કે ગમે તે થઈ જાય, મારી આબુ પર આંચ નહીં આવતો. મેં તે જ દિવસે ઘરનો ઘણો બધો સામાન વેચવાનો વિચાર્યો હતો અને વિચાર્યું કે તેનાથી જે પૈસા આવશે તેનાથી પાણી ચૂકવી દઈશ અને અહીંથી જતી રહીશ. ભલે મારે બીજાના ઘરના કચરા પોતા કરવા પડે, પણ હું પોતાનું ગુજરાન કરી દઈશ. ઘરનો મોટો મોટો જે સામાન હતો તેને વેચી નાખતો અને થોડો ઘણો નાનો મોટો સામાન બચી ગયો હતો તેને સેટ કરવા લાગ્યો. આ બધું કામ કરતા કરતા મારા પતિની વાત યાદ આવી. એક તો એવું હતું જેને લીધે મારા પતિ વિશાળ પુરીને સ્ટોરરૂમ બતાવતા હતા. મેં સ્ટોરરૂમમાં જઈને તપાસ કરી પણ મને કઈ જ મળી ગયું. ત્યાં એક પિતાનો ઘોડો પડ્યો હતો. મેં વિચાર્યું કે આ કિંમતી હશે અને વેચીને ઘણા પૈસા મળશે. આ વિચારી મેં ઘોડો ઉપાડ્યો ત્યારે ઘોડો મારા હાથમાંથી નીચે પડી ગયો. ઘોડો પડવાના કારણે નીચેની લાદી તૂટી ગઈ. તૂટેલી લાદીની નીચે એક પેટી દેખાડી. મેં જલ્દી જલ્દી તે પેટીને બહાર કાઢી અને ખોલીને જોયું તો મારી આંખો ફાટી ગઈ. આખી પેટી સોના ચાંદીના સિક્કા અને કિંમતી આભૂષણથી ભરેલી હતી. અડધો ભાગ દાગીના અને સિક્કાથી ભરેલો હતો તો અડધો ભાગ રૂપિયાથી ભરેલો હતો. આ બધું જોઈને હું તો વિકતાઈ ગઈ. મારા પતિની આખી જિંદગીભરની કમાણી આ પેટી હતી. સરકારી નોકરી કરતા હતા અને કમસે કમ 20 વર્ષની નોકરી થઈ ગઈ હતી. આટલા બધા વર્ષ જેટલા રૂપિયા કમાયા હતા તે બધા જ ભેગા કરીને તેમને પેટીમાં રાખ્યા હતા. હવે મને સમજાયું કે મારા પતિ વારંવાર સ્ટોરરૂમ તરફ કેમ ઇશારો કરતા હતા. કદાચ મળતા પહેલા તે પોતાની બધી જ મિલકત મને દેવા માંગતા હતા. છેલ્લા દિવસોમાં મારી સેવા જોઈને તેમને વિશ્વાસ કરી ગયો હતો કે આખી દુનિયામાં એકલી હું જ છું જે સાચા દિલથી તેમને પ્રેમ કરું છું. મારી આંખોમાં ખુશીના હસો આવી ગયા અને મનમાં પતિનો આભાર માન્યો અને ભગવાન પાસે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. મેં જલ્દી જલ્દી બધું જ એક વેદના ભૂલી લીધું. મેં મારી નોકરાણીને ઘરે બોલાવી અને વધેલો થોડો થોડો સામાન તેને આપી દીધો અને થોડા રૂપિયા પણ આપ્યા. મકાન માલિક આવે કે પહેલા હું ત્યાંથી જતી રહેવા માંગતી હતી, કેમ કે મને તેના પર વિશ્વાસ હતો નહીં. મને એકલી જોઈને તે મારી સાથે કઈ પણ કરી શકતો હતો. મારી નોકરાણી હેરાન થઈ ગઈ કે મારી પાસે આટલા રૂપિયા કેમથી આવ્યા. મને લાગ્યું કે કદાચ મારા પતિની ઓફિસથી મને પૈસા મળ્યા હશે, પણ તે સરકારી કર્મચારીઓ તો રૂપિયા થઈ ગયા હતા. એક પણ રૂપિયો આપ્યો નહોતો. થોડોક જરૂરી સામાન અને મારા પતિએ રાખેલા રૂપિયા લઈને હું બીજા શહેરમાં જતી રહ્યો. સૌથી પહેલા ત્યાં જઈને એક નાનકડું ઘર ખરીદી લીધું અને હવે આજે મારી પાસે બધું જ છે. ગાડી છે, ઘર છે, પૈસા છે, બધું જ છે. મારી જિંદગી હવે શાંતિથી પસાર થઈ રહી હતી. હું બીજા લગ્ન કરવા નથી માંગતી. મને મારી ઉંમર ખૂબ જ ઓછી હતી. હું હજી ફક્ત 25 વર્ષની હતી. તેથી 21 વર્ષે મારા લગ્ન મારા માતા પિતાએ કરી દીધા હતા. પોતાની જિંદગીને અત્યારે હું પોતાની રીતે જીવવા માંગતી હતી. હું વધારે ભણેલી નહોતી. બારમા ધોરણ પછી જ મેં ભણવાનું મૂકી દીધું હતું, કેમ કે અમારા ઘરની હાલત ઠીક ન હતી અને આગળનું પણ પરવડે તેમ નહોતું. તેની મજબૂરીમાં મેં ભણતર મૂકી દીધું હતું. આજે મારી પાસે પૈસા છે એટલે હું પોતાનું ભણતર પૂરું કરવાનું વિચારી રહ્યો છું. હું આત્મનિર્ભર બનવા માંગતી હતી, કેમ કે રૂપિયાનો કઈ ભરોસો નથી. આજ છે અને કાલે ન પણ હોય. મેં એક સારા કોલેજમાં એડમિશન લઈ લીધું અને પોતાનું ભણતર પૂરું કરવા લાગ્યું. જિંદગીમાં મેં ઘણા દુઃખ જોયા હતા. હવે જિંદગીમાં દુઃખ નહોતા, બસ નીકળતા હતા. મારું પોતાનું અને મને પ્રેમ કરવાનું કોઈ હતું નહીં. ક્યારેક ક્યારેક વિચાર આવતો કે શું મારી જિંદગીમાં મને ક્યારે સાચો પ્રેમ અને સાચો સાથી નહીં મળે. પૈસા હતા એટલે ધીમે ધીમે મારી તબિયત પણ સુધરવા લાગી. હવે હું ફરી વાર પહેલા જેવી જ થઈ ગઈ હતી. મારા રૂપે જોઈને ઘણા છોકરાઓ મારી સામે દોસ્તીનો હાથ કરવા હતા, પણ મને એકેયમાં પોતાનો સાચો પ્રેમ અને જીવન સાથે નજર આવતો નહીં. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. થેન્ક યુ. મળશું નવા ટોપિક સાથે. ટેક કેર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.